નમસ્કાર ફરી એકવાર આપનું સ્વાગત છે અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ અંત્રક આજે અમારી સાથે એક ખુબસુરત ચહેરો જે ચહેરાને જોઈને કદાચ આવે છે કોમેડી સિરિયલમાં પરંતુ એ ચહેરાને જોઈને આપણને એવું લાગે કે આમના મુખમાંથી કોઈક એવી વાત નીકળશે જે આપણને સારું માર્ગદર્શન આપશે સી આ કોઈ બોરિંગ પ્રોગ્રામ નથી કરવાનો કોઈ માર્ગદર્શન વાળો શો નથી પરંતુ ઘણી બધી અંતરંગ વાતો કરવી છે નેહા મહેતા સાથે નેહા મહેતા એટલે મિસિસ તારક મહેતા નેહાજી આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ સો મચ મેરી સૌદી પહેલા તો મેં કીધું છે કે આ ચહેરો આવે છે અત્યારે છેલ્લા કેટલાય સમયથી આ ચહેરો આવે છે અને લોકો અપેક્ષા રાખતા હોય છે કે બોસ કઈક હટકે મળશે

ગુજરાતણ હોવાનું ભારતીય હોવાનું અને એક દીકરી હોવાનું બહુ માન છે સો આઈ એમ અ ગુણિયલ ગુજરાતન મેની પીપલ ટેલ્સ મી એમ અ ગુણિયલ ગુજરાતણ અને એ બહુ જ નેચરલ ફોર્મ ઓફ હ્યુમન છે જેને દરેક વ્યક્તિ માટે પ્રેમ છે શી ઇઝ અ લાગણીશીલ એટ ધ સેમ ટાઈમ બેઝિકલી ઇફ આઈ સે વિન્ડ વોટર ફાયરનું કમ્પ્લીટ કોમ્બિનેશન ઇઝ નેહા કે મહેતા દેટ્સ વાય આઈ આઈ ઓલવેઝ ટેલ માય નેમ નેહા કે મહેતા ઇઝ વિન્ડ વોટર ફાયર

અને એને ભારતીય નૃત્ય ભારતીય સંગીત અને ભારતીય પરંપરાઓ પર બહુ જ પ્રેમ અને માન છે. शी बिलीव्स अ लॉट एकदम हेल्थ कॉन्शियस एंड डाइट कॉन्शियस एट द सेम टाइम अ फरीक आउट पर्सन છે. ઓકે ઓકે ઓકે. અન્યાજી આપે શરૂઆત કરી કે ગુણિયલ ગુજરાતણ તરીકે નેહા મેતાનો પરિચય અપાતો હા હા નાઉ કમ ટુ ગુજરાતણ. ગુણિયલને થોડુંક એટલે સાઈડમાં મૂકીએ. ગુજરાતણ બીજા બધા સ્ટેટની કમ્પેરીઝનમાં ગુજરાતની મહિલાઓ માટે એક અલગ જ ઈમેજ પહેલા હતી પહેલા હતી કંઈક हटકે હવે એની અંદર કંઈક એડ થયું છે મોડર્નાઇઝેશન આવ્યું છે એની પાસે ઇન્ટેલિજન્સી બતાવવા માટેના એને સ્કોપ્સ મળી રહ્યા છે અહીંયા નાઉ આજની ગુજરાતણો માટે નેહાજી શું વિચાર છે આજની ગુજરાતણો માટે હું એક જ વસ્તુ વિચારું છું કે ગૌરવશાળી ગુજરાતણ બની ગઈ છે કારણ કે હું માનું છું અને ઘણા બધા લોકો આઈ એમ નોટ અ પર્સન હુ બિલીવ ઇન કાસ્ટિઝમ ઓર કોમિઝમ ઓર સ્ટેટિઝમ આઈ ડોન્ટ બિલીવ આઈ બિલીવ ઇન ઓનલી વન થિંગ ઇઝ હ્યુમેનિઝમ હ્યુમેનિટી અને એક હ્યુમન લાઈફ કે દરેક પ્રાણ માટે પ્રેમ હોવો જોઈએ દેટ્સ ઇટ માય લાઈફ ફંડા ઇઝ પણ ગુજરાતનો ખૂબ સંસ્કારી પ્રેમાળ અને ગરિમામાં રહેનારી સ્ત્રીઓ તરીકે ઓળખાતી હતી ને મારા માને હું જોઉં ત્યારે મને ખરેખર એમ થાય કે એક સંસ્કારી ઘર છતાં પ્રેમાળ સ્ત્રી કઈ રીતે બની શકે સ્ત્રી વાળી વ્યક્તિ છે પુરુષ હજુ કોઈક વાર શાંત બેસીઝ ઓફ ઇમોશન્સ અને સ્ત્રી શક્તિ એટલે શક્તિ સ્ત્રીનું સ્વરૂપ જ શક્તિ છે તો એટલી બધી શક્તિને બહાર કાઢવી તો કદાચ છે જ પણ પચાવવી અને

હું કોઈ નામ દેવા નથી માંગતો નથી આપને પણ પોઈન્ટ આઉટ કરવા માંગતો પરંતુ ફક્ત વાતો થાય છે એ સફળ ગુજરાતીઓએ ગુજરાત માટે કરવા કરતા ક્યાંક બહાર ઘણું બધું કર્યું હોય એવું એવી ભાવના પણ આપને લાગે છે ખરું કે આ પણ ક્યાંક જોવા મળે છે ના ઘણા બધા અનુભવો હોય એમાંનો તમારો તમારી પાસે વધારે અનુભવ હશે પણ હું મારો અનુભવ અને મારું ઉદાહરણ કહું કે આજે હું ગુજરાતની છું અને દરેક રીતે ગુજરાતની છું હું જન્મી ભાવનગરમાં મારું નેટિવ પાટણ હું ઉછરી અમદાવાદમાં ભણી વડોદરામાં અને કામ કરું છું મહારાષ્ટ્રમાં જે ગુજરાતનો છેડો જ છે નો આઈ હેવ સીન લોટ્સ ઓફ ડિફરન્ટ કલ્ચર્સ આઈ એમ બ્રોટઅપ ઇન અ વેરી એડ્યુકેટેડ બેકગ્રાઉન્ડ આજે હું મહારાષ્ટ્રમાં કામ કરું છું નોર્થમાં કામ કરી ચૂકી છું સાઉથમાં મેં એડ્સ કરી છે અને ઓવરસીઝમાં કામ કરવું છે છતાં આજે આપણે ગુજરાતના કામ માટે અને ગુજરાતના લાભાર્થે અને ગુજરાતની પ્રતિભાને કંડારવાનું પ્રોત્સાહન મળે એવા કામ માટે જો ગુજરાત પાછી આવે ગુજરાતી આ મારો સવાલ બ્રોડ બેમાં છે ગુજરાતીઓ કે કે એવું લાગે છે કે ગુજરાત માટે ઘણું કરી શક્યા હોત કરી શક્યા હોત તેમની પોઝિશન ને જોઈને પરંતુ જ્યારે જરૂર પડે છે તેવા સમયે ગુજરાત અને ખાસ કરીને ગુજરાતી હોવાની લાગણીની સાથે ખાલી રમીને ફરી પાછા તો પોતપોતાના જ્યાં સેટલ થયા છે ત્યાં જાય છે જે પ્રદાન કરી શકવું જોઈએ તેટલું નથી થયું તેટલું નથી થયું મારો બેઝિક સવાલ એ છે આ દેવાંગભાઈ ડિબેટેબલ ક્વેશ્ચન છે યુ નો અને એમાં જો ફિફ્ટી પર્સન્ટ સારું છે તો ફિફ્ટી પર્સન્ટ ખરાબ છે પણ સારું અને ખરાબ બંને ઢાંકી રાખી અને દેખાડીએ તો ઇટ્સ ટુ સાઇડ ઓફ ધી વન કોઈન

અને હું પણ ડાન્સર છું આઈ એમ માસ્ટર્સ ઇન પરફોર્મિંગ આર્ટ્સ આઈ હેવ સ્ટડીડ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ એન્ડ ડિપ્લોમા ઇન વોકલ એક્ટિંગ વોઝ નેવર ધી ક્રાઇટેરિયા ટુ મેક અ કરિયર આઉટ ઓફ ઇટ કેવી રીતે થયું એ મને જ ખબર નથી રંગભૂમિ સાથે બાળપણથી સંકળાયેલા હતા ગુજરાત છું ગરબા રમી છું સ્ટેજ પર અને ઓફ સ્ટેજ નૃત્ય કર્યા છે તો રંગભૂમિ તો એક જગ્યા જ છે જ્યાં અલગ અલગ રંગ હોય પછી સંગીત હોય નૃત્ય હોય નાટ્ય હોય એ નાટ્યનો રંગ ધીરે ધીરે જેમ થઈ એમ ભળવા માંડ્યો કારણ કે હું નાગર છું તમારી ભાષા એ ગુજરાતીઓની ભાષા સુંદર હોય છે તો સ્ટેજના લોકોએ કહ્યું કે આ કરો એમાંથી ધીરે ધીરે કઈ રીતે પનપીને આજે એક આખો છોડ બની ગયો એ મને પણ ખબર ના પડી પણ સપોર્ટ આ ક્ષેત્ર હોત કે સાયન્ટિસ્ટ હોત કે લો ફિલ્ડ હોત કે જર્નાલિઝમ હોત મારા પરિવારે હંમેશા સપોર્ટ કર્યો છે અને ઇટ્સ ઓનલી બીકોઝ ઓફ ધ બ્લેસિંગ્સ જે મારું કમ્પ્લીટ ક્ષેત્ર નહોતું એમાં પ્રગતિ જોઈ ખાડા ખરબછડા વરસાદ વિન્ટર સમર બધું જોઈને પણ હજુ આગળ વધો તમારે જે કરવું એ કરો એનો સપોર્ટ ઇઝ ઇન્ટાયર માય ફેમલી અહીંયા ટાઈમ થયો છે

So inspired Karishaku example. Ke hai, I'll tell you, uh, I was leading shows on Hindi platform. Hmm. I was introduced as a dollar bahu on ZTV as a main heroine, main lead. Then I did Shakti, then I did Bhabi, Bhabi. as a main heroine. Bhabi Karu Pachi I again wanted to pursue my classical. Hmm. T V Itlu Badhu, tough che જેટલું સુંદર લાગે છે એટલું તમે અડતાલીસ કલાક કામ કરો બાર કલાક કામ કરો ચૌદ કલાક કામ કરો અને એમાં કંઈક વસ્તુ ખોટી થાય તો એક વ્યક્તિ નહીં દસ વ્યક્તિ તમારી પોઝિશન હડપવા તૈયાર હોય છે એના પણ એક લિમિટેશન્સ હોય છે એ વખતે મેં કીધું આઈ થિંક મેં ટીવી બહુ કરી લીધું મારે નથી કરવું એ મેં છોડ્યું છોડ્યું મેં એટલી આસાનીથી બીકોઝ મારી પાસે બીજા બધા ક્ષેત્રો હતા ઓપ્શન્સ ઓપ્શન્સ હતા ડાન્સિંગ સિંગિંગ જર્નલિઝમ ઇનફેક્ટ માર્કેટિંગ

ગમે ત્યાંથી ગમે ત્યાં આવીને તમે બોમ્બે આવીને કઈ બધું કરી ન શકો આ કેવું લોકો મને સેટબેક આપી ગયા દેન આઈ સેડ આ તો મેં ખોટું કર્યું દેન આઈ સ્ટાર્ટેડ ગોઈંગ આઉટ લોકોનો પ્રેમ તમે કેમ નથી તમે 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 એમના પ્રેમે મને પાછી જાગૃત કરી મારા ફેમિલી મને પાછો સપોર્ટ કર્યો મેં કીધું ના આ ક્ષેત્રને મારે ઓળખવું છે તો સંપૂર્ણ રીતે ઓળખવું છે After that, I did shows again on a regional level. ETV Gujarati, I did Saudada Sasuna, which is the first show as a regional which completed 1000 episodes. True. Big success. Then I started doing Gujarati films. Stage the Sharu Karyu, TV Kshetra Safarta midvi. Sao Chodine, Biju Kshetra Pakadani Tayariye, Triju Kshetra no support lane, Pachu. Shows as a lead, films as a lead, commercials as a lead, and again primetime TV.

સત્યતા સાથે દેખાડવું ઇઝ કોલ રિયાલિટી શો ફર્સ્ટ ઓફ ઓલ બિગ બોસ દિસ દેટ આ જે ટેલેન્ટ હન્ટ ઇઝ નોટ અ રિયાલિટી શો ધ ટેલેન્ટ હન્ટ વિચ આઈ એમ ગોઈંગ ટુ જજ ઓર સપોર્ટ ઇઝ નોટ અ રિયાલિટી શો ઇટ્સ અ રિયલ લાઈફ ટેલેન્ટ હન્ટિંગ પ્રોગ્રામ આજે હું આવી છું ગાજે ગુજરાત એક ટેલેન્ટ હન્ટ શો ગુજરાતી લોકો જ કરી રહ્યા છે રાજુભાઈ ચૌહાણ કરીને અને ઇટ ઇઝ નોન એઝ અ ગોટીઝ ગાજે ગુજરાત અને આરસી ગ્રુપ એને સપોર્ટ કરી રહ્યું છે વોટ આઈ લાઇક અબાઉટ ઇટ મારા મિત્ર છે રાજુભાઈ જે ગુજરાતના બિઝનેસમેન છે વર ટોકિંગ અબાઉટ ઇટ અને કે કેવી રીતે સિલેક્ટ કરવા શું કરવું એમાં એમણે મારું નામ પરોવ્યું અને મને ખરેખર એટલા માટે ગમ્યું કે અલગ અલગ જગ્યાએ જઈ અને અલગ અલગ ટેલેન્ટને જેટલું બની શકે એટલું પ્લેટફોર્મ આપવાનું જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે એને મારો સપોર્ટ હોય જ

સામાજિક ઘણી બધી રીતના શોષણ હોય છે આજે અભિનય ક્ષેત્ર તમને ઇઝીલી જોવા મળે છે અને તમારી સામે ઇઝીલી આવી ગયું છે માટે તમને વધારે દેખાય છે શોષણ દરેક જગ્યાએ હોય છે કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં એડ્યુકેશન ફિલ્ડમાં પરફોર્મન્સ ફિલ્ડમાં બધી જગ્યાએ બટ આઈ પર્સનલી બિલીવ દેટ તમે ભણો તમે તમારી બુદ્ધિને એટલી જાગૃત કરી રાખો કે તમારે શું કરવું છે અને શું નથી કરવું એ તમે એ વખતે ડિસિઝન લઈ શકો જે વખતે તમને પૂછવામાં આવે તમારી બાઉન્ડ્રી તમે બાંધો કેન એન્ટર કેન મિસયુઝ યુ અનટિલ એન્ડ અનલેસ આઈધર યુ વોન્ટ ટુ ગેટ ઓર યુ ડુ નોટ નો હાઉ ટુ ગેટ ધ વે આઉટ ઓફ ઇટ ફાઇન ફાઇન અં અગેન છે વિરામનો વિરામ બાદ નેહા મહેતાજી સાથેની વાતો પોતાની મૂર્તિ એટલે માં અપેક્ષા વગરનું અનુદાન કરે છે ચોત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ જેના પગમાં છે એ છે માં નું ઋણ શબ્દોથી ચૂકવવાનો એક પ્રયાસ जुओ कार्यक्रम दर रविवार रात्र दस त्रीस कलाके विराम फरी एक बार स्वागत है आपको कार्यक्रम अतिथि में बहुत भारे बात होती है बहुत जी भारे वी हैव अ सेम वेवलेंथ फाइन आ हरी पाछा आवी जे जे मस्ती वाला <laughs> माहौल मा के जेना माटे नेहा जी जानी था yes. नेहा जी आ सीरियस थाउ छो खरा क्या रे क्या भी बातो थती होय तैयार है के बाकी ये मस्ती खोर है ऑलवेज मस्ती खोर आई बिलीव लाइफ इज हैप्पी तमे खुश रहो बिजा ने खुश राखो दैट्स इट सौथी वधु स्कूल मा के कॉलेज मा सौथी આઈ વોઝ અ વેરી નોટી ગર્લ પણ મમ્મી પપ્પા આવે ત્યારે રિપોર્ટ્સ બધા સારા હોય તો મારા મા બાપા આઈ વોઝ ધ બિગેસ્ટ નોટી પર્સન પ્રાઇમ સ્ટાર આઈ વોઝ નોન ઇન માય સ્કૂલ એઝ બટાકી હું કોઈ દિવસ આઈ સ્ટીલ રિમેમ્બર મારી જુનિયર સ્કૂલમાં હું ફર્સ્ટ ટુ લેક્ચર્સ ક્યારેય નહોતી ભરતી હું સૂઈ જતી હતી પણ મમ્મી પપ્પા ગભરાય પણ સ્કૂલમાં આવે તો ટીચર એમ કે ના નેહા તો બહુ જ સારી છોકરી છે

એક તો હતા પ્રવીણ સર હી હુ ટુ ટીચ ઇંગ્લિશ અને એમને મારા ડિક્શન્સ બહુ ગમતા હતા પણ મને ગ્રામર નહોતું ગમતું તો જેવાય આવે ને એમને સામે જ જોઈને સુઈ જાઓ બ્લન્ટલી રાઈટ દેર ઓન યુટ ફેસ હી હુઝ ટુ ફીલ વેરી વિયર્ડ પણ હી હુઝ ટુ ટેક એક્સ્ટ્રા ક્લાસીસ ઓફ માઇન એન્ડ ટીચ મી ઇટ વોઝ લવ ફોર હેમ યુ નો કે મેં એમને બહુ હેરાન કર્યા છે અને બીજું મારા ડાન્સ ટીચર વેન ટુ કોલેજ

સ્ટીલ આટલું બધું કર્યા તો કહી શકાય કે પકડાયા નોતા ક્યારે ના 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 હું બહુ નિખાલસ વ્યક્તિ જોડે ટસલ કરી દીધી હજી પણ યાદ રાખે હમ બે ત્રણ છે આ કાર્યક્રમ એના માટે જાણીતો છે કે અનેકો કન્ફેશન છે પણ હું નામ હવે ના આપું બીકોઝ હવે એ લોકો મારા મિત્રો છે શું ઘટના હતી ઘટના સિનિયોરિટી જુનિયોરિટી આઈ બિલીવ ઇન ઇક્વેલિટી આજ ક્યાં હુ લડકી આઈ સેડ ના મારો તો જન્મ ક્યાર નો થઈ ગયો મુંબઈમાં આજે આવી છું ઇટ ડઝન્ટ મીન કે મને ખબર ના હોય કે રસ્તા શું છે જીવનના સો સિનિયોરિટી જુનિયોરિટીમાં અમારા એક એક્ટર સર હતા એમને બહુ એમ થાય કે આ તો પોતાની જાતને શું સમજે છે કોઈ અજબો પતિની દીકરી છે કે શું એટીટ્યુડ પ્રોબ્લેમ યસ 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 એટીટ્યુડ ને રોંગ એટીટ્યુડ લાગતો હતો હું આજે અહીંયા આવી છું તો બિકોઝ હું કોઈક છું તો હું તમારું અપમાન કરી શકું નો નોટ પોસિબલ જો તમે મને માન આપો છો તો મારી જરૂર છે હું તમને માન આપીશ સો એ એ એમને બહુ ભારે પડતું હતું કે આ સમજે છે શું એના મનમાં સો દેટ વોઝ દેર બટ દેન હી બીકેમ અ વેરી ગુડ ફ્રેન્ડ ઓફ માઇન્ડ હું છું થોડુંક જો તમે મને આમ વધારે હેરાન કરો તો હું છોડીશ નહીં એમ આઈ આઈ બિલીવ નેહા મહેતા નેહા મહેતા નેહા મહેતા ક્યારે એટલે રડ્યા હતા કે એ એ રોકી નહોતું ગમે ત્યારે એને એ કેવી ઘટના કે એ એ નહોતું રોકી શકાય બહુ ટ્રાય કર્યો તો આઈ હેવ અ યંગર સિસ્ટર જ્યારે એ દુખી હોય ત્યારે આઈ કાન્ટ સ્ટોપ માયસેલ્ફ મને શી ઇઝ મોર ટુ મી લાઈક માય ચાઇલ્ડ કોઈ ખરેખર સ્ત્રીને હેરાન કરતું હોય તો મને નથી ગમતું બિકોઝ મારા ઘરમાં સ્ત્રીને બહુ જ માન આપવામાં આવે છે ઇફ યુ હિટ ઓન યોર વાઈફ તમે કોઈને બેનને કે સ્ત્રીને હાથ ઉપાડો તો મને એ વસ્તુ બહુ જ અસહ્ય લાગે અને ત્રીજું આજે દુનિયા બહુ બદલાઈ ગઈ છે ઘણા બધા પહાડો ને ઘણી બધી સિચ્યુએશનો પાર કરીને આપણે દિવસ પસાર કરતા હોઈએ છીએ ખાલી ખાલી કોઈને અડી જાય ને માણસ ખાલી ખાલી ઈગોમાં બહુ દુઃખ આપે વેર આઈ રિયલી ફીલ ક્રાઇંગ કે હું પણ જો કોઈ ખોટી રીતે મારાથી થી થઈ જાય તો મને દુઃખ થાય કે આવું ના કરે ઇનહ્યુમન નહીં બનવાનું એ ત્રણ વસ્તુ મને પાપ લાગે ઓકે ઓકે બાકી બાકી કઈ આઈ લવ ટ્રાવેલિંગ આઈ લવ ટોકિંગ આઈ લવ મીટિંગ ડિફરન્ટ પીપલ બીકોઝ તમે માનશો નહીં આજે હું આઈ વિલ ટેક દિસ ઓપોર્ચ્યુનિટી ટુ થેન્ક ગાજે ગુજરાત અને રાજુજી રાજુભાઈને કે કે મને મને અહીંયા આવવાનો મોકો મોકો મળ્યો મળ્યો બીકોઝ સો તમારી સાથે વાત કરવાનો ને મારા દર્શકો સાથે વાત કરવાનો મોકો મળ્યો નો નો નવ છેલ્લે છેલ્લે ખૂબ જ ઓછો છે તારક મહેતાની વાતો કરી એક્સપિરિયન્સ એક પછી એક એક પછી જે પ્રમાણે સક્સેસ મળી છે

સંકુલ એક એવું પ્રોડક્શન આશિત કુમાર મોદીએ જે કર્યું જે એમણે પણ નહીં વિચાર્યું હોય અને દરેક એક્ટર એમાંનું જે છે ગમે તેટલી દિશાઓ અલગ હોય છે ને પણ એક કલા પ્રેમ બધાને ભેગો લઈ આવે છે અને આ આખું પરિવાર હજુ સુધી સફળતાની તારક મહેતામાં જ્યારે પહેલી વખત નેહા મહેતા લોન્ચ થવાના હતા એની આગલી રાત્રે કેવી ગઈ હતી મારા ભાઈનો દીકરો છે મારો નેફ્યુ પ્રયાગરાજ એની બાબરી ઉતરાવવા માટે અમે લોકો ગયા હતા અંબાજી મંદિરે અમારા દેવી કહેવાય અને ત્યારે હું દિલ્હીમાંમાં હતી કે શુડાય ગો ટુ અમેરિકા પર્સ્યુ ડિરેક્શન કે હું મદ્રાસ જઈને ડાન્સમાં વધારે પર્સ્યુ કરું અને અહીંયા આવીને પીએચડી કરું આગલી રાતે આસિતભાઈનો ફોન આપ્યો કે તમે મને મળવા આવી શકો મેં કીધું હું તો અંબાજી છું અને સાંજે પાછી આવવાની છું તો કે તમે સાંજની ફ્લાઇટ લઈને બોમ્બે આવીને મને મળી શકો અંબાજીના મંદિરમાં બાબરી ઉતરી રહી છે મારા ભાઈ મને ફઈ બનવાનું સોનું જે કંઈ આશીર્વાદ આપી રહ્યા છે અને આગલી રાતથી વિચારો એ જ ચાલતા હતા કે શું કરવું આ મહિનામાં અને નેક્સ્ટ ડે આ સમાચાર આવ્યા અને મેં મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે જેટલું જ્ઞાન નહોતું એટલું મારા મા બાબાને ને મારા ભાઈને હતું યુ નો તો મેં કીધું આવું આવું છે તો કે શ્રીમતીજી મેં કીધું આ જેઠાલાલ ખબર હતી

इतनी शक्ति हमें दे न दाता मन का विश्वास कमजोर होना हम चलेने पे हमसे भूल कर भी कोई भूल होना थैंक यू वेरी मच थैंक यू वेरी मच नेहा जी दर्शक आज आधी खास बात खास मुलाकात नया मेहता साथ नहीं फरी मरीश नेक्स्ट एपिसोड में एक नवा अतिथि साथ है सूर्य आपको नमस्कार थैंक यू वेरी मच थैंक्स अलॉट थैंक यू सो मच गुजरात